हाय एवरीवन फ्रेंड्स, હવે આપણે વાત કરવી છે ઉત્સર્જન તંત્રની। આપણે આની પહેલાના સેશનની અંદર જે છે પાચન, ત્યાર પછી શ્વસન અને પરિવહન વિશે ચર્ચા કરી ગયા છીએ। નેક્સ્ટ વાત કરવી છે આપણે ઉત્સર્જનની। ઉત્સર્જન તંત્ર જે છે એની અંદર કઈ કઈ બાબતો સંકળાયેલી છે, ઉત્સર્જન તંત્ર જે છે એ કેવી રીતે કામ કરે છે, વર્ગીકરણ પ્રાણીનું જોવા જઈએ તો છેક નીચલી કક્ષાના સમુદાયથી શરૂ કરીને ઉચ્ચ કક્ષાના સસ્તનો સુધી उत्सर्ग एकमो क्या क्या आवेला छे। मित्रों आवा घणा बधा पॉइंट एग्जाम नी दृष्टि आईएमपी बनता होय छे जेनी आपणे अहींया चर्चा करीशुं। तो सौ प्रथम बात करीए आपणे उत्सर्जनना प्रकारो। तमे जो वर्गीकरण भणी गया छो तो वर्गीकरणनी अंदर वारंवार तमे एक वात सांभळी हशे के एक्स ऑर्गेनिजम जे छे ए एमोनिया त्यागी छे, एमोनिया त्यागी छे अथवा तो एमोनियोटेलिक छे। एक्स ऑर्गेनिजम छे यूरियाटेलिक छे, एक्स ऑर्गेनिजम छे यूरिकोटेलिक छे એટલે કે યુરિયા ત્યાગી છે, યુરિક એસિડ ત્યાગી છે। આવું તમે ઘણી બધી જગ્યા ઉપર સાંભળ્યું હશે। મિત્રો આપણે ઉત્સર્જનના પ્રકારો વિશે ચર્ચા કરવી છે। ઉત્સર્જન એટલે શું? પહેલા તો આપણે એક વ્યાખ્યા સમજી લઈએ કે શરીરની અંદર જે આપણી બાયોલોજિકલ એક્ટિવિટીઝ થાય છે એ બાયોલોજિકલ એક્ટિવિટીઝના પરિણામે કેટલીક એવા વેસ્ટ પ્રોડ્યુસ થાય છે કે જે આપણા બોડી માટે ટોક્સિક છે, હાનિકારક છે, એને આપણે શરીરની બહાર ધકેલવા પડે છે। અને એને શરીરની બહાર ધકેલવા માટે આપણા બોડી દ્વારા જે કાંઈ પ્રક્રિયા કરવામાં આવે છે એને ઉત્સર્જન કહેવાય છે। અને એના માટે જે તંત્ર આખું સંકળાયેલું છે એને ઉત્સર્જન તંત્ર કહેવાય છે। સજીવોમાં જો પ્રાણીઓની વાત કરવા જઈએ આપણે તો પ્રાણીઓ ત્રણ પ્રકારના હોય, એમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી। હવે તમે જોવા જાઓ તો એમોનિયા ત્યાગી કોને કહેવાશે? મિત્રો ખાસ કરીને એમોનિયા સ્વરૂપે જે પોતાનું ઉત્સર્જન કરતા હોય ને એને એમોનિયા ત્યાગી કહેવાય। એમોનિયા અતિશય ઝેરી છે, બરોબર? અને એટલા માટે જ હંમેશા ખાસ કરીને મોટા ભાગે પાણીમાં રહેતા જે કઈ સજીવો હોય ને એ સીધે સીધો એમોનિયા બને કે તરત જ પાણીની અંદર શું કરે તો કે એને એક્સક્રિએટ કરી દે પોતાની ત્વચા દ્વારા, એને તરત ને તરત કોઈ પણ રીતે પણ સામાન્ય પ્રસરણ દ્વારા બહાર મોકલી દે છે। આ વસ્તુ જે કરવામાં આવે છે ને એને આપણે લોકો એમોનિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ કહેશું, બરોબર છે? સામાન્ય પ્રસરણ દ્વારા એમોનિયાને શરીરની બહાર મોકલી દેવામાં આવે છે। એમોનિયા અતિશય ઝેરી છે માટે એનો તાત્કાલિક નિકાલ કરવો જરૂરી છે। તમે જોવા જાઓ તો અસ્થિ મત્સ્ય, ટેડપોલ અને જલીય કીટકો। હવે ટેડપોલમાં ઘણી વખત આપણને એવો પ્રશ્ન થાય કે ટેડપોલ એટલે તો દેડકો, દેડકો તો યુરિયા ત્યાગી છે, તો પછી શા માટે અહીંયા આપણે એવું લખેલું છે કે એમોનિયા ત્યાગી છે? મિત્રો દેડકો પોતાના જીવનની બે અવસ્થા, પ્રારંભિક જે ટેડપોલ અને પછી પુખ્ત દેડકા તરીકેની જે અવસ્થા દર્શાવતો હોય ને એ બંને અવસ્થામાં પોતે ઉત્સર્જન અલગ અલગ પ્રકારે દર્શાવે છે। જેમ કે ટેડપોલ અવસ્થામાં એમોનિયા સ્વરૂપે કરે છે, જયારે પુખ્ત થાય ત્યારે યુરિયા સ્વરૂપે ત્યાગ કરે છે। તો આ વાત થઈ ગઈ કોની? એમોનિયાની। યુરિયા ત્યાગી સજીવો શું કરશે? મિત્રો યુરિયા ત્યાગી સજીવો જે છે ને, જો એમોનિયા ત્યાગી સજીવોની અંદર કેમ એમોનિયા સ્વરૂપે ત્યાગ કરે તો કે એને પાણીનો કોઈ પ્રશ્ન નથી, બરોબર છે? પાણીમાં જ રહે છે એટલે પુષ્કળ સ્વરૂપે। જ્યારે યુરિયા ત્યાગીમાં એવું છે કે યુરિયા ત્યાગી સજીવો જે છે ને એ કઈ રીતે આખી પ્રક્રિયા કરી એ હું તમને સમજાવું કે યુરિયા ત્યાગી સજીવો જે છે એની પાસે કઈક લિમિટેશન્સ છે, એ શક્તિ છે એમની પાસે, યુઝ કરી શકે છે, પણ પાણીના એક્સક્રિએશનમાં પણ એની પાસે જો છે કેટલીક લિમિટેશન્સ છે। આ ઉપરાંત બીજી જો તમે વાત કરો તો એનું શરીર બહુ જટિલ છે। તો અહીંયા જે યુરિયા ત્યાગી સજીવો શું કરશે તો કે યુરિયા ત્યાગી જે સજીવો છે એમોનિયાના જે બે અલગ અલગ જે અણુ હશે એને પોતાના લીવરની અંદર યુરિયા ચક્ર, જેનું બીજું નામ છે ઓર્નિથ્રિન ચક્રની પ્રક્રિયા દ્વારા યુરિયામાં લીવરમાં રૂપાંતરિત કરશે અને ત્યાર પછી જે છે એનું શું કરી દેશે તો કે પોતાની કિડની દ્વારા મૂત્ર માર્ગે એક્સક્રિએશન કરશે। સસ્તન અને કાસ્થિ મત્સ્ય બંને યુરિયા ત્યાગીમાં સમાવિષ્ટ છે અને કેટલાક એવા છે કે જે યુરિક એસિડ સ્વરૂપે ત્યાગ કરે છે, બરોબર? અહીંયા એમોનિયાના બે અણુ જે છે જોડાય છે, અહીંયા એમોનિયાના ત્રણ અણુ જોડાઈને યુરિક એસિડ બનાવશે। મિત્રો યુરિક એસિડ ત્યાગીને સૌથી મોટામાં મોટો જો કોઈ પ્રશ્ન હોય તો એ પાણીનો છે, એટલા માટે પોતાનું એક્સક્રિએશન પેલેટ કે લુગ્ધી સ્વરૂપે કરે, ટેબ્લેટ ફોર્મમાં કરે, બરોબર છે? જેમાં સરીસૃપ છે, વિહંગ છે અને ગોકળ ગાય છે। પાણી ગુમાવવાનો પ્રશ્ન અને સૌથી વધારે રહેતો હોવાના કારણે આ પ્રકારનો એ ત્યાગ કરશે। મિત્રો આ સિવાય હું તમને એક બીજી વાત સમજાવું કે મૂત્ર જે આખું નિર્માણની પ્રક્રિયા થાય આપણા બોડીની અંદર એ કેવી રીતે થતી હશે આપણે ચર્ચા કરીએ।
તમારી સ્ક્રીન પર તમે જોશો ને તો તમને આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઇફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9-12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ખ્યાલ છે કે આપણા બધાના શરીરમાં પ્રોટીન હોય છે. આ પ્રોટીન જ્યારે આપણે લોકો ડિગ્રેડ થાય ને આપણા બોડીમાં, તો મિત્રો એમાંથી કેટલાક એમિનો એસિડ ને આપણે હવે એનો નિકાલ કરવો પડે છે. એમિનો એસિડ માંથી કેટલાક વિઘટન થવાના કારણે કેટલાક એમિનો જૂથ આપણા બોડીની અંદર એમોનિયા જે આવે છે, ટૂંકમાં ઇનશોર્ટ આપણે કહીએ છીએ, બરોબર. જો હવે એમિનો જૂથ નો નિકાલ જો છે એમોનિયાના સ્વરૂપની અંદર કરી દે છે NH3, અથવા તો તમે એના NH2C NH2 યુરિયાના સ્વરૂપમાં કરો છો, અથવા તો આ થઈ ગયું યુરિક એસિડનું સ્ટ્રક્ચર, એના સ્વરૂપમાં તમે એનો ત્યાગ કરો છો. મતલબ ત્રણ રીતે એનો ત્યાગ જે છે પોસિબલ છે. આ તમારી સ્ક્રીન ઉપર મેં એટલે જ દર્શાવેલ છે તમને કે તમને વધારે ક્લિયર ખ્યાલ આવે કે કઈ રીતે આપણે જે છે એક્સક્રિએશન કરી શકીએ છીએ, બરોબર છે. હવે તમે જોવા જાઓ ખરેખર હકીકતે તો ઉત્સર્જન થાય કયા પ્રકારે. માનવ ઉત્સર્જન ની વાત કરું ને, પહેલા હું તમારી સાથે એક વાત કરી દઉં કે કોઈ પણ આપણે માનવની જે વાત કરીએ એટલે ખ્યાલ આવે કે ઉત્સર્જન ની અંદર જે છે આપણે કેવી રીતે સાંદ્ર અને કેવી રીતે આપણે મંદ મૂત્ર તૈયાર કરીએ છીએ. મિત્રો આપણા બોડી આ આપણું તમારે એવું માની લેવાનું છે કે આ આપણી સર્ક્યુલેટરી સિસ્ટમ છે, બરોબર છે. અને આ પણ એક બીજી હું અહીંયા બાજુમાં તમારી સમક્ષ સર્ક્યુલેટરી સિસ્ટમ ડ્રો કરી રહ્યો છું. ઓકે, આ સર્ક્યુલેટરી સિસ્ટમ છે એ નામના વ્યક્તિની, અને આ સર્ક્યુલેટરી સિસ્ટમ છે બી નામના વ્યક્તિની. હવે સમજો મારી વસ્તુ, એ નામનો અને બી નામનો જે વ્યક્તિ છે એમાં શું ચેન્જીસ છે હું તમને વાત કરવા માંગુ છું. આ અહીંયા આપણે એનું એક્સક્રિએશન દર્શાવી દઈએ, મતલબ સાથે એની એક્સક્રિએટરી સિસ્ટમ દર્શાવી દઈએ છીએ, બરોબર. આપણે જાણીએ છીએ મારા મિત્રો કે રુધિરાભિસરણ તંત્ર અને બધા તંત્રો એકબીજા સાથે જોડાયેલા છે, એટલે નીચે મેં આપણું ઉત્સર્જન તંત્ર એક દોરી દીધું. હવે અહીંયા એ નામનો જે વ્યક્તિ છે એને બી નામનો વ્યક્તિ છે. મિત્રો કોઈ પણ વ્યક્તિ હશે, કોઈ પણ પર્સન ની અંદર આપણું જે રુધિર હોય, બરોબર છે, એમાં ટૂંકમાં રુધિર રસ જે છે ટૂંકમાં એની સાંદ્રતા ઓલમોસ્ટ 290-300 મિલી ઓસ્મોલ જેટલી રહેતી હોય છે. જનરલી તમે જોવા જાઓ ને તો તમને આટલી 300 મિલી ઓસ્મોલ જેટલી સાંદ્રતા જોવા મળે છે. હવે આપણું બોડી, હું તમને સમજાવવા જઈ રહ્યો છું કે આપણા બોડી કઈ કઈ કન્ડિશનમાં કયા પ્રકારના મૂત્ર નિર્માણની પ્રક્રિયા કરશે, સમજો ખાસ. મિત્રો એ નામનો વ્યક્તિ જે છે ને એ અત્યારે રણમાં ભૂલો પડી ગયો છે. છેલ્લા 15-1 કલાકથી પોતે રણમાં ફરે છે અને એને કોઈ પણ પીવા લાયક ટૂંકમાં પીવાનું પાણી કે કઈ મળેલું નથી. હવે શું થયું છે કે એને કોઈ પીવાનું પાણી મળ્યું નથી, પણ પીવાનું પાણી મળ્યું નથી એની સામે એના ફેફસા, એની ત્વચા, બરોબર છે, અને એનું શ્વસન, આ ત્રણેય વસ્તુ દ્વારા જે છે અને પ્લસ એનું એક્સક્રિએશન, બરોબર, જે મૂત્ર ત્યાગ કરશે એના દ્વારા, આ બધા દ્વારા એના શરીરમાંથી સતત પાણી ગુમાવાતું રહ્યું છે, કારણ કે ગરમ જગ્યા પર છે, રણ પ્રદેશમાં છે. હવે કેવું થશે કે એનું જે બ્લડ છે, એનું જે રુધિર છે, એ રુધિરની અંદરથી પાણી, હવે જો તમે કોઈ પણ કન્ડિશનમાં હો, બરોબર છે, કોઈ પણ કન્ડિશનમાં હો, તમારા શરીરમાં ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યોનું પ્રમાણ હંમેશા સરખું જ રહે, એ કઈ વધઘટ ના થાય, જેટલા થતા હોય એટલા થાય, બરોબર છે. હવે થશે કેવું કે મિત્રો આ વ્યક્તિ, એ નામનો વ્યક્તિ છે ને એની પાસે ગુમાવવા માટે પાણી છે નહીં, પ્લસ એના શરીરમાં ઉત્સર્ગ દ્રવ્ય તો ઉત્પન્ન થાય જ છે. તો હવે આમાં કેવું થશે કે એના શરીરમાંથી પાણી જે છે ને એ દૂર થવા માંડ્યું છે. એટલે જે તમે જાણો છો કે કોઈ પણ દ્રાવણમાંથી તમે પાણી કાઢો તો દ્રાવણની સાંદ્રતામાં વધારો થાય, તો 300 મિલી ઓસ્મોલ માંથી હવે એના બ્લડની સાંદ્રતા જે છે ને વધતી વધતી હવે લગભગ એમ ગણો કે 350 થઈ ગઈ છે, બરોબર છે. તો હવે આ પ્રમાણે એને શું કરવું પડશે, તો કે હવે વધારે પાણી ગુમાવી શકે એવી એની સિચ્યુએશન નથી.
तो आ शू करशे के उत्सर्ग द्रव्य बराबर उत्सर्ग द्रव्य प्लस थोड़ू अमथू पानी बराबर छे थोड़ू अमथू पानी भेगू करी अने पोते अहीं थी मूत्र नो त्याग करशे जे मूत्र केवो छे तो के सांद्र हशे बराबर छे कारण के एने पीवा लायक पानी एनी पासे छे नहीं અને માટે હવે એ પાણી ગુમાવી શકે એમ છે નહીં પરિણામ સ્વરૂપે એનું બોડી ડિહાઈડ્રેટ થાય છે હવે સાંદ્ર મૂત્રનો ત્યાગ કરશે સાંદ્ર મૂત્ર એટલે કેવું કે જેમાં પાણીનું પ્રમાણ કમ્પેરેટિવલી ઓછું અને ઉત્સર્ગ દ્રવ્ય જેટલા હોય એટલા જ હોય બરોબર છે તો આ વાત થઈ ગઈ એ નામના વ્યક્તિની બરોબર છે જે સાંદ્ર મૂત્રનો ત્યાગ કરશે આ બી નામનો વ્યક્તિ છે જેને આપણે એક સ્કીમ આપેલી છે કે દર એક ગ્લાસ પાણી જો એ પી જાય ને તો આપણે એને 10 રૂપિયા આપવાના એવી આપણે એને સ્કીમ આપેલી છે હવે એ વ્યક્તિ પૈસા કમાવા માટે બેઠો બેઠો ક્યારનો પાણી પીધે જાય છે અત્યાર સુધીમાં બેઠો બેઠો 15 ગ્લાસ પાણી પી ગયો છે બરોબર છે હવે વિચાર કરો કે કોઈ પણ દ્રાવણ એના બોડીમાં પણ એની સાંદ્રતા એના બ્લડની કેટલી હોવી જોઈએ બરોબર છે 300 મિલી ઓસ્મોલ આજુબાજુ જ હોતી હોય છે એમાં પણ 300 જ હશે હવે તમે વિચારો કે કોઈ પણ દ્રાવણમાં તમે પાણી ઉમેરો તો શું થાય મિત્રો આ સાંદ્રતા ઘટતી ગઈ છે અને આ ઘટી ગઈ છે કેટલી ઘટી ગઈ છે તો કે આની અંદર 260 અરાઉન્ડ 250 અરાઉન્ડ થઈ ગઈ છે કેમ એના બોડીમાં પાણી વધી ગયું છે તો આનું બોડી કઈ રીતે રિસ્પોન્ડ કરશે આનું બોડી જે છે શું કરશે કે ઉત્સર્ગ દ્રવ્યો તો જો મેં પહેલા કીધું જેટલા હતા એટલા હતા પણ સાથે વધારે હાઈ અમાઉન્ટ ની અંદર વોટર દૂર કરશે શરીરમાંથી પાણી દૂર કરવાનો પ્રયત્ન કરશે કારણ કે એને સાંદ્રતા ફરીથી ક્યાં લઈ જવી છે 300 સુધી લઈ જવી છે એટલા માટે એટલે એ શું કરશે વધારે પડતું જે છે એ ઉત્સર્જન કરવાનો પ્રયત્ન કરશે હવે આ વ્યક્તિ શું કરશે આ વ્યક્તિને બે વસ્તુ થશે એક તો આ વ્યક્તિને વારંવાર જે છે એ મૂત્ર ત્યાગ કરવો પડશે કારણ કે એક સાથે કઈ બધું પાણી બહાર ના નીકળે એને શું કરવું પડશે વારંવાર મૂત્ર ત્યાગ કરવો પડશે અને દરેક મૂત્ર ત્યાગ વ્યક્તિ જે છે એના મૂત્રની અંદર ઉત્સર્ગ દ્રવ્યનું પ્રમાણ તો એઝ ઇટ ઇઝ રહેશે પણ પાણી વધી જશે એટલે આ વ્યક્તિ કમ્પેરેટિવલી જે છે ને એ પોતાના બોડી ફ્લુઇડની સાંદ્રતાની 300 મિલી ઓસ્મોલ છે પોતાનું બોડી ફ્લુઇડ એની સાંદ્રતાની સરખામણીમાં મંદ મૂત્રનો ત્યાગ કરશે 300 ની સરખામણીમાં એ મંદ મૂત્રનો ત્યાગ કરશે અને પેલો જે હતો એ નંબરનો વ્યક્તિ એ પોતાનું સાંદ્ર મૂત્રનો ત્યાગ કરશે તો આ રીતે તમને ખ્યાલ આવે કે આપણું બોડી જે છે એ કઈ પરિસ્થિતિમાં મંદ અને કઈ પરિસ્થિતિમાં સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે છે જો બોડી નોર્મલ કન્ડિશનમાં 300 આજુબાજુનું મૂત્ર ત્યાગ કરે તો આવા મૂત્ર અને બોડી ફ્લુઇડની સરખામણીમાં સમ સાંદ્ર કહેવાય કારણ કે બંનેની સાંદ્રતા ઓલમોસ્ટ સિમિલર હોય છે એટલા માટે તો અહીંયા બોડી 3 પ્રકારના મૂત્રનો ત્યાગ કરી શકે સમસાંદ્ર મૂત્ર અધોસાંદ્ર મૂત્ર અને અધિસાંદ્ર મૂત્ર પણ ક્યારે અને કેવી કન્ડિશનમાં આઈ હોપ કે હવે તમને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો છે બરોબર છે હવે આપણે નેક્સ્ટ વાત કરીએ મારા ફ્રેન્ડ્સ ખાસ માનવ ઉત્સર્જન તંત્ર ઓકે તો માનવ ઉત્સર્જન તંત્રમાં કેટલી વસ્તુ આવે છે આ બધું આપણી માટે નવું નથી હું ફરીથી કહું છું એક જોડ મૂત્રપિંડ આવેલા છે એક જોડ મૂત્રવાહિની એક મૂત્રાશય મૂત્રજનન માર્ગ બરોબર છે કારણ કે આપણે પ્રજનન અને મૂત્ર ત્યાગ માટેનો માર્ગ એક જ છે એટલે મૂત્રપિંડ પોતે જે છે એ લાલાશ પડતા કથ્થાઈ રંગના વાલના દાણા જેવા આકારના છે કરોડ સ્તંભની બંને બાજુ પર કટી વિસ્તારમાં ગોઠવાયેલા છે મૂત્રપિંડ લગભગ 10 સેન્ટીમીટર લાંબા 5 સેન્ટીમીટર પહોળા અને 3 સેન્ટીમીટર જાડા હોય છે બરોબર પુખ્ત વ્યક્તિમાં એનું વજન 125 થી 170 ગ્રામ જેટલું હોય છે બંને મૂત્રપિંડ એક સમતલમાં આવેલા નથી જમણો મૂત્રપિંડ ડાબા મૂત્રપિંડ કરતા સહેજ નીચે આવેલું છે કારણ કે જમણી બાજુ ઉદરીય ગુહામાં ઉપર તરફ યકૃત આવેલું હોય છે બરોબર છે એના લીધે કેવું હશે નીચું હશે તો આવી જાવ આ બાજુ આકૃતિમાં જોઈ લઈએ અચ્છા દેખાય છે આ બંને આપણને મહાશિરા કીધી જો પશ્ચ મહાશિરા છે બરોબર છે એક આપણને આ બાજુ આપી હવે મિત્રો આ જુઓ તમને બંને બાજુ પર એક એક મૂત્રપિંડ આપેલા છે મૂત્રપિંડના 3 ભાગ પણ પાડીને આપેલા છે આ દેખાય છે મૂત્રપિંડ બાહ્યક છે પછી આ પિરામિડનો જે ભાગ દેખાય છે મૂત્રપિંડ મજ્જક છે સોરી આ બહારનો જે છે બાહ્યક છે મજ્જક છે અને આ અંદરનો જે દેખાય છે અંતઃભાગ અથવા તો દિવાપ કહેવાશે છેડો કહેવાશે આ સિવાય તો કે એક જોડ મૂત્રપિંડ આવી ગયા ઓકે ત્યાર પછી આપણને જો અહીંયા કીધું કે મૂત્રવાહિની બરોબર છે દેખાઈ રહ્યું છે તમને આ દેખાય તમને મૂત્રવાહિની બંને બાજુ પર એક એક અચ્છા આ આપણી પૃષ્ઠ મહાધમની છે અને આ પશ્ચ મહાશિરા છે
પછી એના ઉપર આપણને એડ્રીનલ ગ્રંથિ જોવા મળે, તમે જાણો છો બરોબર છે. આ મૂત્રપિંડ ધમની છે, આ મૂત્રપિંડ શીરા છે. ધમની ને શીરા બંને મૂત્રપિંડમાં નિવાક દ્વારા અંદર બહાર આવજા કરતી હોય, બરોબર છે. અચ્છા, બધું મૂત્ર જે કઈ તૈયાર થાય છે ક્યાં આવે છે? મૂત્રાશયમાં. અને એની આગળ જે છે એ માર્ગ બનશે, એ કયો? તો કે મૂત્ર જનન માર્ગ, જેને શોર્ટમાં અહીંયા મૂત્ર માર્ગ લખેલો છે. તમે જાણો છો કે બંને એકબીજાના સમતલમાં આવેલા નથી, બરોબર છે. જેમ કે તમે જોઈ શકો છો કે આ જો આ થોડુંક નીચું આવેલું, શું કામ? કારણ કે ઉદરીય ગુહામાં ઉપર યકૃત આવેલું છે, એટલા માટે. તો આ વાત થઈ ગઈ મિત્રો પ્રાઇમરી, કે માનવ ઉત્સર્જન તંત્રમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, બરોબર છે. અંગોની આપણે વાત અહીંયા કમ્પ્લીટ કરી. હવે નેક્સ્ટ વાત કરીએ, મૂત્રપિંડની બહારની સપાટી પર બહિર્ગોળ, જ્યારે અંદરની સપાટી આપણને અંતરગોળ જોવા મળે, સમજી રાખીએ એટલે ખ્યાલ આવે. અચ્છા, મૂત્રપિંડ કેવું છે? આવું છે, બરોબર ને? હા, તો આ બહારની સપાટી કેવી કહેવાય? બહિર્ગોળ કહેવાય. અંદરની સપાટી જોવા જાવ તો અંતરગોળ કહેવાય. મૂત્રપિંડનો છેદ જોતા અંદર તરફથી અંતરગોળ હોય છે, જેમાં એક મોટું છિદ્ર જોવા મળે છે, જેને આપણે નાભી કહીએ છીએ. નાભી ક્યાં હશે? અહીંયા હશે. મેં હમણાં જ તમને કીધું, આ બાજુ એક નાભી જોવા મળશે તમને, બરોબર છે. તેના દ્વારા ચેતા અને મૂત્રપિંડ ધમની દાખલ થાય છે, અને મૂત્ર વાહિની અને મૂત્રપિંડ શીરા બહાર નીકળે છે. કોણ અંદર આવે છે, કોણ બહાર જાય છે, યાદ રાખજો, બરોબર છે. એના દ્વારા તમને કીધું કે ચેતા અને મૂત્રપિંડ ધમની અંદર આવે, એની સામે બહાર કોણ નીકળે? તો કે મૂત્ર વાહિની, મૂત્રપિંડ શીરા, બરોબર છે. એ બંને બહાર નીકળે. બીજું કીધું કે નાભીની અંદરની તરફ પહોળો નિવાપ આકારનો એક કોટર આવેલો છે, જેને મૂત્રપિંડ નિવાપ કહેવાશે, અને જેના પ્રવર્ધો જે છે, પ્રવર્ધોની રચના છે, એને કેલાઇસિસ કહેવામાં આવશે, બરોબર છે. આ વાત થઈ ગઈ કેલાઇસિસ ની, અને કઈ રીતે તો અંતરગોળ અને બહિર્ગોળ સપાટીની રચના કરે છે એની. ઓકે, જો અહીંયા આપણને ખાસ કીધું છે કે અહીંયા એક અંદરની બાજુ રીનલ પિરામિડ હશે, કે એના કેલાઇસિસ જે કીધું, જે કેલાઇસિસમાં વિસ્તરેલું છે. બાહ્યક રીનલ પિરામિડ અને રીનલ કોલમ વચ્ચે આવેલું છે, અને રીનલ કોલમ ને કોલમ ઓફ બર્ટીની પણ કહેવાય છે. તો આવી જાવ અહીંયા આપણે સ્ટ્રક્ચરમાં જોઈ લઈએ. મિત્રો ખાસ જોજો, પહેલા વહેલા તો તમને મૂત્રપિંડ ધમની શીરા અને મૂત્રવાહિની નિવાપની રચના જો અહીંયા આપી દીધી. આ મૂત્રવાહિની બહાર આવે છે, દેખાય છે તમને, અંદર જતા સ્ટ્રક્ચર અને બહાર આવતા સ્ટ્રક્ચર. અચ્છા, અહીંયા જે તમને મૂત્રપિંડની રચના આપી, એમાં જો તમને વચ્ચે આ કીધું છે મધ્યકનો ભાગ છે, બરોબર છે. અને આ જે દેખાય છે આ તમને પિરામિડ જેવા તે દેખાય છે, આ દેખાય છે. ઓકે, એ મજ્જક પિરામિડ છે, અને મજ્જક પિરામિડ ની અંદર આ જો આ રીતના જે ભાગ જે આખા કીધા તમને, આ કેલાઇસિસ નો ભાગ છે, દેખાય છે. અને આ વચ્ચેનો જે ભાગ છે મધ્યક, આખો આ ભાગ મધ્યક નો છે, આ બાહ્યક નો છે, અને અંદરનો ભાગ નિવાપ છે, બરોબર છે. અને આ બે ભાગની વચ્ચે તમે જુઓ ને, અહીંયા તો તમને રીનલ કોલમ આપેલી છે, કોલમ નો ભાગ દેખાય છે, બરોબર છે. તો આટલી વસ્તુ આપણને જે છે એક મૂત્રપિંડના સ્ટ્રક્ચર ની અંદર સમજાવી શકાય. ક્વેશ્ચન તમને અલગ અલગ રીતે પૂછી શકાય, પણ તમારે યાદ રાખવાનો છે મજ્જક પિરામિડ, રીનલ કોલમ, મધ્યક, મૂત્રપિંડ બાહ્યક, મૂત્રપિંડ મધ્યક, અંદરનો નિવાપ, મૂત્રપિંડ ધમની, બરોબર છે, મૂત્રપિંડ શીરા અને મૂત્રવાહિની બહાર નીકળે છે, મૂત્રપિંડ ધમની અને મૂત્રપિંડ નિવાપ અંદર જાય છે, અને સાથે સાથે કેલાઇસિસ, બરોબર છે, અથવા કેલિક્સ જેને આપણે કહીએ છીએ. તો આટલી વસ્તુ જે છે એના સ્ટ્રક્ચર આપણને એક મૂત્રપિંડની રચનામાં જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ હવે આપણે ઉત્સર્ગ એકમ. ઉત્સર્ગ એકમ કોને કહેવાય છે? હવે તમે ઉત્સર્ગ એકમ ની ચર્ચા જો કરવાના હોય અહીંયા, તો પહેલા તો તમે એક વસ્તુ જાણી લો કે એક મૂત્રપિંડ જે છે ને એની અંદર ટોટલ ઉત્સર્ગ એકમ ની સંખ્યા 10 લાખ છે, બરોબર છે. દરેક મૂત્રપિંડમાં, એટલે ટોટલ બંનેનું કેલ્ક્યુલેટ કરો તો એપ્રોક્સિમેટલી 20 લાખ થાય. દરેક ઉત્સર્ગ એકમ મૂત્રપિંડ નો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, બે ઘટકોનો બનેલો છે. એક તો છે મિત્રો માલપી ધ્યન કાય, અને બીજું જે છે એ છે મૂત્રપિંડ નલિકા. માલપી ધ્યન કાય અને મૂત્રપિંડ નલિકા. દરેક ઉત્સર્ગ ગટર 3 સેન્ટીમીટર લાંબો અને 20-30 સેન્ટીમીટર નો વ્યાસ ધરાવે છે. માલપી ધ્યન કાય એ રુધિર કેશિકા ગુચ્છ અને બાહુબિંડની કોથળીની બનેલી સંયુક્ત રચના છે. આવી જાવ અહીંયા સ્ટ્રક્ચરમાં જોઈએ આપણે, દેખાય છે અહીંયા આ બાજુ આટલું જો લખેલું, બાહુબિંડની કોથળી, રુધિર કેશિકા ગુચ્છ, અંતરવાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા, ચાર વસ્તુ દેખાય છે મિત્રો. આ છે રુધિર કેશિકા ગુચ્છ, આને રુધિર કેશિકા ગુચ્છ કહેવાશે. એક બાહુબિંડની કોથળી જેવી, પ્યાલા જેવી રચના હોય ને, એમાં અંદર રુધિર કેશિકા ગુચ્છ મળી ગયું છે, બરોબર છે. આ માલપી ધ્યન કાય ની રચના કરે છે. તમે જેવા એનાથી આગળ વધશો, માલપી ધ્યન કાય થી ગ્રીવાનો ભાગ આગળ વધો, એટલે જો તમને આ રીતે મારી રેડ લાઈન જે ચાલી જાય છે એ તમને ભાગ દેખાય છે,
મિત્રો એ ભાગને કહેવાય છે નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ, એને ઇંગ્લિશમાં કહેવાય પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ, શોર્ટમાં એને આપણે પીસીટી કહેશું. પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ જે હોય ને એ પોતે આગળ વધી અને યુ આકારની એક રચના બનાવે. દેખાય છે તમને આ યુ આકારની મારી પેન જે ચાલી રહી છે, જોતા રહેજો ખાસ. યુ આકારનું તમને જે સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે એ છે હેન્ડલેનો પાશ. આ યુ આકારનું સ્ટ્રક્ચર હેન્ડલેનો પાશ છે, બરોબર છે. હેન્ડલેનો પાશ નીચે આવતો હોય એટલે એને અધોગામી કહેવાય, ઉપર જતો હોય તો એને ઉર્ધ્વગામી કહેવાય. બે ભાગ પડે, બરોબર. આ રીતે થતું હોય હેન્ડલેનો અધોગામી પાશ અને પછી યુ વળીને હેન્ડલેનો ઉર્ધ્વગામી પાશ, બરોબર છે. મિત્રો હેન્ડલેના પાશને ફરીને કેટલીક રુધિરવાહિનીઓ ચકડા કરીને ગોઠવાયેલી હોય, એને આપણે લોકો વાસા રેક્ટા કહીએ છીએ. પછી હેન્ડલેના પાશ પછી તમે આગળ વધશો તો તમે જુઓ અહીંયા તમને ગૂંચળા વાળો ભાગ દેખાય, દેખાય છે પેન ચાલે છે તેમ. એને કહેવામાં આવશે દૂરસ્થ ગૂંચળામય નલિકા, એને ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ કહેવાય, બરોબર છે. દૂરસ્થ ગૂંચળામય નલિકા આગળ જતા જશે એ એક આવડી મોટી નળીમાં ખુલે, જેને આપણે કહેવાય સંગ્રહણ નલિકા. અને ત્યાર પછી આગળનો એક ભાગ છે એને કહેવાય બિલીની નલિકા, અને પછી આગળ જશે એ જે મૂત્રવાહિની સાથે સંકળાઈ જતા હોય છે. રુધિર કેશિકા ગુચ્છ જો અહીંયા કીધું આપણને ધમનીઓનું બનેલું છે, દેખાય તમને અંદર. મિત્રો અહીંયા અંદર ધમની આવી રહી, જુઓ અંતરવાહી ધમનિકા, એટલે રુધિર કેશિકા ગુચ્છમાં ધમની રુધિરને લઈને આવે છે, બરોબર. પછી શું થાય તો કે અંદર નાની નાની શાખામાં વિભાજિત થાય. હવે નાની નાની શાખામાંથી અંદર એ રુધિર જે છે એનું ગાળણ થઈ જાય અને પછી બહાર લઈને જતી હોય ને એને બહિર્વાહી ધમનિકા કહેવાય. અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે બહિર્વાહી ધમનિકા જે છે ને એનો વ્યાસ હોય ને અંતરવાહી ધમનિકા કરતા કેવો હોય તો કે ઓછો. દાખલા તરીકે આ ધમની છે કે જે અંદર આવે છે, તમે એમ સમજી લો કે આ ધમની અંદર આવે છે, પણ આ બહાર જતી જે ટૂંકમાં બહિર્વાહી જે કીધી આપણને એનો વ્યાસ આની કરતા ઓછો. હવે આનો શું ફાયદો થાય કે રુધિર દબાણ કરે, દબાણના કારણે જ તે છે ને એ ગાળણ નામનું ફિલ્ટ્રેટ નામનું એક પ્રવાહી કે જે ઉત્સર્ગ દ્રવ્યો અને ઘણા બધા બીજા ઘટકો ધરાવે છે એ બાઉમની કોથળીમાં ગાળી લેવામાં આવશે અને એ જ આગળ જતા આપણું મૂત્ર જે છે એ તૈયાર કરશે. તો મિત્રો એટલા માટે આ વસ્તુ અહીંયા આપણને કીધી છે ઉત્સર્ગ એકમમાં. આઈ હોપ કે હવે તમને ક્લિયર હશે હું શું કહેવા માંગુ છું, બરોબર છે. ચલો નેક્સ્ટ વાત કરીએ હવે આપણે. ઓકે, તો હવે તમારી પાસે તમને જો અહીંયા વધારે સરસ ડિટેલમાં એક સ્ટ્રક્ચર આપી દીધું છે, હું તમને સમજાવી દઉં કે રુધિર કેશિકા ગુચ્છ જે છે ટૂંકમાં ઇન શોર્ટ આપણે સ્ટ્રક્ચર સમજવું છે માલ્પીધિયન કાય. માલ્પીધિયન કાય કેવું બનેલું છે? માલ્પીધિયન કાયમાં તમે જુઓ તો અંદરની તરફ જે રુધિર લઈને આવે એને કહેવાય અંતરવાહી ધમનિકા. અંતરવાહી ધમનિકા શું કરે તો કે રુધિરને લઈને આવે છે, બરોબર છે. અચ્છા હવે જુઓ તમે આ ધમની જે છે ને એ અહીંયા તમે જોશો તો જો આ બધા નાની નાની કેશિકાઓમાં વિભાજિત થઈ જાય છે, દેખાય છે તમને. આ જો આ ભાગ પડે છે એના, દેખાય આ ભાગ પડે છે, આ ભાગ પડે છે, આ ભાગ પડે છે, આ ભાગ પડે છે, પણ એ જ ભાગ આગળ જઈને પછી જોડાઈ જાય. જો અહીંથી જોડાઈ, દેખાય છે આ એક, પછી આ બે, આ ત્રણ, આ ચાર, આ જોડાઈ છે, દેખાય છે. આ જોડાઈ જાય છે અહીંયા અને આ જોડાઈને પછી આગળ જતા જે છે એ અહીંથી શું થશે તો કે બહિર્વાહી ધમનિકાના સ્વરૂપમાં બહાર આવશે. હવે અહીંયા જુઓ આની સાઈઝ તમે જુઓ તો નીકળવાનું મોઢું જે છે એ નાનું છે, વ્યાસ ઓછો છે, આનો વ્યાસ વધારે છે. પરિણામે શું થશે કે એક દબાણ થશે. એ દબાણ ક્યાં થશે તો કે બાઉમેનની કોથળીમાં. જો બાઉમેનની કોથળી જે છે ને એ બેવડી પ્યાલાકાર રચના છે, દેખાય તમને આખું દેખાડેલું છે તમને બાઉમેનની કોથળી. બાઉમેનની કોથળીની અંદરની બાજુ પર છે ને કેટલાક સેલ્સ આવેલા હોય એને પોડોસાઇટ કહેવાય છે. પોડોસાઇટ યાદ રાખજો મારો શબ્દ, પોડોસાઇટ. હવે કેવું થશે કે અહીંયા આ બધી જગ્યા ઉપર જે છે ને એ આખું આખું ટૂંકમાં ફિલ્ટરેટ કાઢી લેવામાં આવશે રુધિરમાંથી. મિત્રો મારો કહેવાનો મતલબ એ છે કે પાણી અને ઉત્સર્ગ દ્રવ્યને ખેંચી લેવામાં આવશે, શોષી લેવામાં આવશે, અને એ ખોંચે શોષી અને અહીંયાથી આગળ જવા દેવામાં આવશે. જે આપણો કયો ભાગ છે તો કે નિકટવર્તી ગૂંચળામય પ્રદેશનો ભાગ છે, જુઓ, જેને આપણે લોકો કહેતા હતા પીસીટી. એને આપણે શું નામ આપતા હતા? પીસીટી, પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ જેને તમે કહેતા હતા. ત્યાં એ આગળ જવાની શરૂઆત કરશે. પછી શું થશે એની ચર્ચા આપણે પછી કરીએ. પણ જો અહીંયા કીધું કે રુધિર રસ જે કીધું આપણે, સોરી રુધિર કેશિકા ગુચ્છની વાત કરીએ, થિયરીઝમાં સમજી લઈએ થોડું, તો રુધિરના ગાળણ કરવા માટે રિસ્પોન્સિબલ છે. પોતે બેવડી દિવાલ વાળા કપ જેવી રચના ધરાવે છે, બરોબર છે, માલ્પીધિયન કાયની રચના કરે. અને આ બેવડી પાલા જેવી રચના એટલે બાઉબેનની કોથળી. બાઉબેનની કોથળીથી આગળ ગ્રીવાની હાજરી. ગ્રીવા પછીનો ભાગ શું કહેવાય તો કે નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ, પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ. એનથી આગળ વધો તો હમણાં સમજાવી ચુક્યો છું, યુ આકારનો હેન્ડલે,
એનાથી આગળ વધો તો દૂરસ્થ ગોચળામય, બરોબર છે? એટલે ડીસીટી જેને કહેવાય. પછી તો કે સંગ્રહણ નલિકા, પછી તો કે બિલીની નલિકા. આ રીતે આખું સ્ટ્રક્ચર તમને જે છે માલપીધ્યન કાય ઉત્સર્ગ એકમનું આખું જોવા મળે છે, બરોબર છે? આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર હશે કે હું શું કહેવા જઈ રહ્યો છું, બરોબર છે? નેક્સ્ટ હવે આપણે વાત કરવી છે મિત્રો ઉત્સર્ગ એકમના પ્રકારોની, કે ઉત્સર્ગ એકમના પ્રકારો કયા કયા છે. હવે ઉત્સર્ગ એકમ જે છે એના બે પ્રકારો કીધા છે આપણને, બરોબર છે? એક આપણને કીધું છે જક્સ્ટા મેડ્યુલરી નેફ્રોન્સ, એટલે કે જક્સ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ. અને બીજા આપણને કીધા છે બાહ્યક ઉત્સર્ગ એકમ, જેને આપણે કોર્ટિકલ નેફ્રોન્સ કહીએ છીએ. બે નેફ્રોન્સ ની તમારી સાથે મેં વાત કરી છે. અહીંયા મિત્રો પહેલા સમજો કે કુલ ઉત્સર્ગ એકમના 15% જ તે છે ને એ જક્સ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ હોય. આ ઉત્સર્ગ એકમ કદમાં જે છે ને એ મોટા હોય છે અને તેમના પાસ જે છે કીધું આપણને કે વાસા રેક્ટા સાથે સંકળાયેલા છે. રુધિર પ્રથમ રુધિર કેશિકા ગુચ્છમાંથી પસાર થઈને તેનું વહન હેન્ડલેના પાસના વાસા રેક્ટામાં થાય છે. વાસા રેક્ટા અને હેન્ડલેનો પાસ બંનેની અંદર પસાર થતા પ્રવાહી એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય. આના કારણે ત્યાં એક મિકેનિઝમ ફોર્મેશન થઈ, જેને આપણે લોકો છે ને એ કાઉન્ટર કરંટ મિકેનિઝમ કહીએ છીએ, કાઉન્ટર કરંટ મિકેનિઝમ. અને આ એક કાઉન્ટર કરંટ મિકેનિઝમ જ એક એવી વસ્તુ છે જેના કારણે આપણી અંદર જે છે ખાસ કરીને મનુષ્યમાં આપણી બોડી ફ્લુઇડ કરતા 4 ગણું વધારે સાંદ્રતા, એટલે આપણી બોડી ફ્લુઇડમાં તમે જોવા જાઓ તો 300 મિલી ઓસ્મોલ ની સાંદ્રતા છે તો આપણે 1200 સુધીનું મૂત્ર ત્યાગ કરી શકીએ, આટલું સાંદ્ર બનાવી શકીએ. બીજું આપણને કીધું છે 85% જે બાહ્યક ઉત્સર્ગ એકમો છે જે મોટા ભાગે મૂત્રપિંડના બાહ્યકમાં આવેલા છે અને એનો હેન્ડલેનો પાસ પણ ટૂંકો છે અને મજ્જકના થોડા ભાગ સુધી લંબાયેલા છે. આ સિવાય એમાં વાસા રેક્ટા ગેરહાજર અને અલ્પ વિકસિત છે અથવા અલ્પ વિકસિત છે. બહિર્વાહી ધમનિકા રુધિર કેશિકા ગુચ્છમાંથી નીકળીને કેશિકાનું જાળું બનાવી દે છે. મૂત્ર નલિકા ફરતે તેને પેરિટ્યુબ્યુલર કેશિકા કહેવામાં આવશે અને કેશિકાની જાળી એક નાની વાહિનીને છેલ્લે હેન્ડલે પાસને સમાંતર હોય છે જે યુ આકારના વાસા રેક્ટાનું નિર્માણ કરશે. અચ્છા હવે આમાં પહેલા તો તમને એમ કહી દીધું કે વાસા રેક્ટા જે છે બરોબર છે એની લાસ્ટમાં વાત કરી કે પેલા તો કીધું ગેરહાજર અથવા અલ્પ વિકસિત હશે, બરોબર છે? બીજું તમને એવું કીધું કે હેન્ડલેનો પાસ ટૂંકો હશે. મિત્રો હેન્ડલેનો પાસની લંબાઈ જેટલી વધારે, મારો આ શબ્દ ખાસ સાંભળજો, હેન્ડલેના પાસની લંબાઈ જેટલી વધારે એટલું ઉત્સર્જનમાં મૂત્ર તમે વધુ સાંદ્ર બનાવી શકો. હેન્ડલેના પાસની લંબાઈ અને મૂત્રની સાંદ્રતાને સમ પ્રમાણમાં સંબંધ છે, બંને સમ પ્રમાણમાં ચલે છે. આ વાત તમારે યાદ રાખવાની છે. તમારી પાસે એટલે બે ઉત્સર્ગ એકમની મેં વાત કરી છે, બરોબર? અને બંને વિશે તમને મેં અહીંયા આ બાબત એટલે જ ક્લિયર કરી છે. તો આઈ હોપ કે તમને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો છે હું શું કહેવા માંગુ છું. ઉત્સર્ગ એકમના પ્રકારો ખાસ યાદ રાખજો, બરોબર? શું શું કહેવા માંગે છે એની અંદર કઈ કઈ ડિસ્કશન આપણને એની સાથે કરેલી છે, બરોબર છે? આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફ સ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9-12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો.
હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઇવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઇવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.